જય સ્વામિનારાયણ બાળકો બાળકો આજે આપણે ધોરણ એકમાં સબ્જેક્ટ મેથ્સમાં નીચેની સંખ્યાના એકમ દશક લખી તે મુજબ મણકા દોરો. તો બાળકો જુઓ કે અહીં આપણે એકમ અને દશક લખેલા છે અને સંખ્યા આપેલી છે 20. આ બાજુનો અંકને એકમ કહેવાશે અને આ બાજુ દશક કહેવાશે. એકમના સ્થાનમાં શૂન્ય છે. શું છે? શૂન્ય છે. જો એકમના સ્થાનમાં શૂન્ય હોય તો એક પણ મણકો દોરવાનો નહીં. શૂન્યોની કોઈ કિંમત હોતી નથી. તો આપણને એકમના સ્થાનમાં શૂન્ય આપેલું એટલે અહીંયા આપણે એક પણ મણકો નહીં દોરીશું. પણ દશકના સ્થાનમાં કેટલા આપેલા અંક? બે. તો કેટલા મણકા દોરીશું? બે મણકા દોર્યા ટીચરે. બે મણકા તમારે પણ દોરવાના છે. ત્યાર પછી બીજા નંબરનું છે તમારે 14 છે. કેટલા છે? 14. તો આપણે એકમના સ્થાનમાં 4 અંક આપેલા અને દશકના સ્થાનમાં 1 અંક આપેલો. તો એકમના સ્થાનમાં કેટલા મણકા દોરીશું? 4 મણકા. 1 2 3 4. કેટલા મણકા દોરીશું? 1 2 3 4. દશકના સ્થાનમાં કેટલા અંક છે? 1. તો કેટલા મણકા દોરીશું? 1 મણકો દોરીશું. બાળકો આ રીતે તમારે પણ મણકા ગોળી દોરવાની અને ગણિતની નોટબુકમાં લખવાનું છે. જય સ્વામિનારાયણ બાળમિત્રો.